અને વિદેશ વેપારી કોનો કહેવામાં આવે એટલે કે વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર આંતરિક વેપાર એટલે કોઈ પણ દેશની સરહદની અંદર જો વેપારની પ્રવૃત્તિ થતી હોય તો તેવા વેપારને આંતરિક વેપાર કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ દેશની અંદર એક રાજ્ય બીજા રાજ્ય સાથે વેપાર કરતા હોય એક શહેર બીજા શહેર સાથે વેપાર કરતું હોય તો જ્યારે કોઈ પણ એક જ દેશમાં વેપાર કરવામાં આવે તો તેવા વેપાર આંતરિક વેપાર કહેવાય અને તેવી જ રીતે કોઈ પણ દેશની સરહદની બહાર થતી જે વ્યાપાર પ્રવૃત્તિ હોય તેને વિદેશ વેપાર કહેવામાં આવે છે એટલે કે એક દેશ બીજા દેશ સાથે દાખલા તરીકે ભારત દેશ અમેરિકા સાથે વેપાર કરે અમેરિકા ઇંગ્લેન્ડ સાથે વેપાર કરે કે અન્ય દેશો સાથે જ્યારે વેપાર થાય એટલે કે કોઈ એક દેશ બીજા દેશો સાથે જ્યારે વેપાર કરે તો તેવી પ્રવૃત્તિને જે આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશ વેપાર તરીકે ઓળખવામાં આવે છે વિદેશ વ્યાપાર કરવા માટેના કારણો તો કે વિદેશ વેપાર કેમ કરવો પડે છે તો એના મુખ્ય જોવા જોઈએ તો ચાર કારણો છે તો કે એમાં પહેલું કારણ કે દેશોમાં જે ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત કે દરેક દેશો પાસે જે ઉત્પાદનના જે સાધનો હોય જમીન મૂડી શ્રમ નથી દેશો પાસે ઉત્પાદનના સાધનો નથી તેવા દેશો બીજા દેશો સાથે શું કરવાના છે તો કે વ્યાપાર કરવાના છે વિદેશ એ લોકોએ ફરજિયાત કરવો પડે પછી બીજું છે ઉત્પાદન ખર્ચ કે જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય વાર કે જે ઉત્પાદન ખર્ચ આવે છે જો એ આપણા દેશમાં વધુ હોય અને તે વસ્તુનું ઉત્પાદન અન્ય દેશમાં જો કરવામાં આવે તો એનો ઉત્પાદન ખર્ચ જો નીચો હોય તો ઉત્પાદન ખર્ચમાં તફાવતને કારણે જ્યાંથી આપણને વસ્તુ સસ્તી પડતી હોય ત્યાંથી તેને આયાત કરી લેવામાં આવે છે ત્રીજો જે ટેકનોલોજીકલ પ્રગતિ કે ટેકનોલોજી આપણા દેશમાં ન હોય ઉત્પાદન કાર્ય ન થતું હોય તો જે દેશમાં વધુ ટેકનોલોજી ઉત્પાદનના સાધનો હોય તો ટેકનોલોજી પણ શું કરવામાં આવે છે આયા કરવામાં આવે અને ચાર નંબર છે શ્રમ વિભાજન અને વિશિષ્ટિકરણ તો આ ચાર કારણોથી જે વિદેશ વેપાર કરવામાં આવે છે કે વિદેશ વેપાર એટલે કે દેશની સરહદની બહાર થતી વેપાર પ્રવૃત્તિ છે વેપારની પ્રવૃત્તિ તે ત્યાર પછી જોઈએ તો વિદેશ વેપાર સ્વરૂપ તો વિદેશ વેપારના સ્વરૂપની વાત કરીએ તેના મુખ્ય મુદ્દા હોય કે સાધનોની જે ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા કેવી જોવા મળે છે ઓછી જોવા આવે નિયોજક તો કે ચાર સાધનો છે તે સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા કેવી જોવા મળે છે ઓછી તો કે આપણને ખબર છે તેમ તો કે જમીનની ગતિશીલતા હંમેશા કેવી જોવા મળે છે શૂન્ય જોવા મળે તે સ્થિર જોવા મળે છે મૂડીની ગતિશીલતા વિદેશ વેપારમાં ઓછી જોવા મળે છે શ્રમની પણ ગતિશીલતા આ સામાજિક કારણો અને ભૌગોલિક કારણોસર ઓછી જોવા મળે છે અને ત્યાર પછી જે નિયોજક છે ધંધાનો માલિક તેની પાસે જે ગુણ છે નિયોજન શક્તિનો ગુણ તેની ગતિશીલતા વર્તમાન સમયમાં સૌથી વધુ જોવા મળે છે એટલે કે જમીનની ગતિશીલતા શૂન્ય હોય મૂડીની ઓછી છે ગતિશીલતા કેવી જોવા માં આવે છે વિદેશ વેપાર થાય ત્યારે અનેક પ્રકારના દેશોની વસ્તુ જોવા મળે એટલે અલગ 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 પ્રકારની વિવિધ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ રહે છે ત્યાર પછી ત્રીજો છે પડકારજનક સ્વરૂપ કે જો એક જ દેશમાં વેપાર થાય તો આપણે દેશના કાયદા લાગુ પડે આપણા દેશના ગ્રાહકો વેપારીઓ હરીફાઈ તત્વ નીચું જોવા માં તો ત્યાં કોઈ પ્રકાર હોતો નથી પરંતુ વિદેશ વેપાર કરો તો અલગ અલગ દેશોમાં અલગ અલગ પડકાર જોવા માં આવશે ચાર નંબર જે રાજનીય પ્રયત્ન તો દરેક દેશે જે વિદેશ વેપાર માટે વધે એ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે પ્રયત્ન કરવા જોઈએ અને આપણા દેશનો વિદેશ વેપાર વધે આપણા ગુજરાત રાજ્યનો વિદેશ વેપાર વધે એના માટે આપણી સરકાર ઘણા બધા પ્રયત્ન કરતી જોવા ન છે પછી વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્ય અંગેની અત્યો કે જ્યારે વિદેશ વેપાર કરો જોવો ત્યારે વિવિધ દેશો સાથે જે પણ દેશમાં વેપાર કરો તેનું ચલણ હોય આંતરરાષ્ટ્રીય મૂલ્ય હોય તે આપણે ધ્યાનમાં રાખવું પડે ત્યાર પછી જે વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો વિદેશ વેપાર થાય તો દરેક દેશની સરકાર એની સંસ્થાઓ કાર્ય કરતી વિદેશ વેપાર વધારવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય અને આપણો ભારત દેશ પણ છે ડબલ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નું સભ્ય છે કે જેના સંયુક્ત પ્રયાસ દ્વારા આપણા દેશનો વિદેશ વેપાર કેવો થાય વધે સાત નંબર છે રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર આઠ નંબર છે અત્યંત મોટા પાયા પરનો વેપાર પછી જે નવ નંબર વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ કે જેટલા દેશોમાં વેપાર કરો ત્યાં દરેક દેશોમાં કરવેરા છે દરેક દેશો વચ્ચે રીફાઈ થાય ત્યાં જોખમનું પ્રમાણ કેવું જોવા મળે છે સૌથી વધારે જોવા મળશે ત્યાર પછી વાત કરીએ તો આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત તેમાં મુખ્ય સાત પ્રકારના તફાવત જોવા મળે છે તેમાં પહેલી વાત કરીએ તો કદના આધારે તફાવત કે જો આંતરિક વેપાર કરો તો અત્યારનું કદ કેટલું હોય એક દેશ પૂરતું સીમિત હોય એટલે કે તે કેવું છે મર્યાદિત હોય પણ જ્યારે તમે વિદેશ વેપાર કરો છો અન્ય દેશો સાથે વેપાર કરવી ત્યારે વિદેશ વેપારનું કદ કેવું થઈ જાય ઘણું બધું વિશાળ અમર્યાદિત થઈ જાય બે નંબર ટોપિક છે વિવિધ ચલણો અને ચુકવણી પદ્ધતિ કે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કરો જે વિદેશી ઉડિયામનો દર છે તે અમેરિકન ડોલરમાં રજૂ કરવામાં આવે છે અને જે દેશો સાથે વેપાર કરીએ તે દેશોના વિવિધ દેશોના ચલણો અને પદ્ધતિ યાદ રાખવી પડે પણ આંતરિક વેપાર કરો ત્યારે આપણા દેશમાં જે એક જ ચલણમાં ચુકવણી હોય ત્યાં કોઈ પ્રશ્ન આવતા નથી પણ વિદેશ વેપાર કરો તો વિવિધ ચલણ અને ચુકવણી પદ્ધતિ પદ્ધતિ યાદ રાખવી પડે પછી ભાષા સંસ્કૃતિ સમાજ અંગેનો તફાવત કે આપણા દેશમાં વેપાર કરીએ તો આપણી રાષ્ટ્રીય ભાષામાં તમે આખા દેશમાં વેપાર કરી શકો આપણી સંસ્કૃતિ આપણો સમાજ આપણા આપણા ગ્રાહકો લોકો પહેલેથી એમાં મુખ્ય તફાવત આવતો નથી પરંતુ વિદેશ વેપાર કરો તો સૌથી મોટો પ્રશ્ન છે ભાષાનો ત્યાર પછી તેની સંસ્કૃતિ તેનો સમાજ આ દરેક વસ્તુ જોવું પડે એટલે વિદેશ વેપારમાં ઘણા બધા પડકારો ઉભા થાય પછી જે વાહન વ્યવહારનો ખર્ચ જો આંતરિક વ્યાપાર કરીએ તો એક જ દેશ પૂરતો વ્યાપાર હોવાથી વાહન વ્યવહાર ખર્ચ કેવો રહેવાનો વિદેશ વ્યાપાર કરતા ઘણો બધો ઓછો રહેવાનો પરંતુ વિદેશ વ્યાપાર કરો તો એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુ મોકલવા માટે પર વાહન વ્યવહાર ખર્ચ ઘણો બધો કેવો થઈ જાય છે વધી જાય પછી જે હરીફાઈના પ્રમાણમાં તફાવત કે આંતરિક વ્યાપાર કરો તો કે આપણા દેશમાં હરીફાઈ બરાબર આપણા દેશના વ્યાપારીઓ વચ્ચે થાય ઉત્પાદનના સાધનો કેવા હોય અહીંયા એક સરખા હોય એટલે ખાસ હરીફાઈનું પ્રમાણ જોવા વિદેશ વેપાર કરવામાં આવે તો હરીફાઈનું પ્રમાણ કેવું થઈ જવાનું વધી જવાનું કારણ કે ત્યાં વિશ્વના ઘણા બધા દેશો એક સાથે વેપાર કરતા હોય અસંખ્ય વેપારીઓ હોય એટલે ત્યાં હરીફાઈનું પ્રમાણ કેવું થાય છે વધી જાય પછી છ નંબર છે ગ્રાહકને સંતોષ અંગેનો તફાવત કે જો આંતરિક વેપાર હોય તો આપણા દેશમાં ગ્રાહકોની પસંદગી તેના રીતિ રિવાજો કુટેવો કેવી છે તે વેપારીઓ જાણતા હોવાથી આ ગ્રાહકોને પૂરતો સંતોષ આપી શકે પણ વિદેશ વેપારમાં વિશ્વના ઘણા બધા દેશના લોકો ગ્રાહકો છે તેના દ્વારા માંગ થતી હોય તો એના અંગે ચોક્કસ અટકાવ કરી શકાતી નથી એટલે વિદેશ વેપારમાં જે ગ્રાહકોને પૂરતો સંતોષ આપી શકાતો નથી અને સાતમો જે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત કે જો આંતરિક વેપાર કરવામાં આવે તો આપણે એક જ દેશના કાયદાઓ લાગુ પડે વહીવટ કરવો કેવો વિદેશ વેપાર કરવામાં આવે તો આપણા દેશના કાયદાઓ પ્લસ જે દેશમાં વેપાર કરવામાં આવે તે દેશના કાયદાઓ એનો વહીવટ એની પદ્ધતિ એ પણ આપણે જાણવી પડે એટલે આંતરિક વેપાર અને વિદેશ વેપારના તફાવતના મુખ્ય સાત મુદ્દા કદના આધારે તફાવત વિવિધ ચલણો ને ચૂકવણી પદ્ધતિઓ ભાષા વ્યવહાર ખર્ચનો તફાવતના વહીવટી અને કે વ્યવસ્થામાં તફાવત જોવા મળશે ત્યાર પછી વાત કરીએ તો ની તુલાનો ખ્યાલ કે લેણદેનની તુલા એટલે લેણદેનની તુલા કોને કહેવાય તો કે એક દેશના અન્ય દેશો સાથે મૂલ્યનું જે સરવૈયો તૈયાર થાય તેને લેનદેનની તુલા કહેવાય અથવા તો બીજી વેખ્યા હોય તો વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક

આયાત અને નિકાસના હિસાબી સર અને ઉધાર અને જમા બાજુનો સરવાહો કેવો થતો હોય સમાન થતો હોય અને અસમતોલ એટલે તો કે આયાત અને નિકાસના હિસાબી હિસાબી સરવૈયામાં જમા અને ઉધાર બાજુનો સરવાહો સમાન ન હોય

તો કે પુરાતવા લેનદેન ની તુલા એટલે કે નફો ક્યારે થાય કે જ્યારે આવક હંમેશા કેવી હોય વધુ હોય તો પુરાંતવા લેનદેન ની તુલા અને જો જમા બાજુ કરતા ઉધાર બાજુનો સરવાહો વધુ હોય તો હું થવાનું છે તો કે

ભૌતિક વસ્તુની જે નિકાસ કમાણી હોય નિકાસ કમાણી હોય તો જમા બાજુ અને ભૌતિક વસ્તુની જે જે આયાત ખર્ચ કરવામાં આવે ખર્ચ થાય આવે છે ઉધાર બાજુ નોંધવામાં આવે અને અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી જે આવક અને ખર્ચની નોંધ પણ ચાલુ ખાતામાં કરવામાં આવે છે એટલે કે ભૌતિક વસ્તુ હોય અથવા તો જે અભૌતિક વસ્તુ હોય તે બંનેની આવક અને જાવક હંમેશા ક્યાં નોંધવામાં આવે છે ચાલુ ખાતામાં નોંધવામાં આવે પછી બીજા ખાતાની વાત કરીએ તો મૂડી ખાતું જ્યાં મૂડી ખાતામાં જે એક દેશના છે અન્ય દેશો સાથેના માત્ર મૂડી વ્યવહારોના મૂલ્યનું નોંધ કરવામાં આવે છે તો કે મૂડી વ્યવહારો કયા કયા તો કે બોન્ડની ખરીદી શેરની ખરીદી સોનાનું મૂલ્ય

ત્યાર પછી વાત કરીએ તો લેનદેનની તુલાને અસર કરતા મુખ્ય સાત પોતાના દેશમાં તથા વિદેશમાં કિંમત ત્રીજો વેપાર થતી વસ્તુઓની વિવિધતા ને ગુણવત્તા ચાર નંબર અનિવાર્ય પાંચ નંબર દેશના આર્થિક વિકાસ સ્તર છ નંબર વેપાર પર રાજકીય અંકુશો અને છેલ્લો ટોપિક છે કે હુંડિયામણનો દર તો કે વિદ્યાર્થી મિત્રો હુંડિયામણનો દર કોને કહેવાય તો કે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં

બર બાર કે આપડા રૂપિયાની કિંમત શામાં વ્યક્ત થાય છે ડોલર માં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો